हेलो एवरीवन, गीर कॉर्नर जी के यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। आज वीडियो में आपने बात करवाना है वन्यजीव प्रश्न मंच भाग 8, એટલે કે 7 वीडियो આપણે अपलोड कर चुक्या छे। तो 8માં वीडियो में आगे बढ़िए, 53 नंबर पक्षीओ में આપણે વાત કરીએ છીએ। तो पक्षीओ विषय જેટલા પણ क्वेश्चन છે એમાં બીજો एपिशोड છે। 53 नंबर प्रश्न, તરવામાં સૌથી ઝડપી पक्षी કયું છે, એટલે કે સૌથી વધારે તરી શકતું હોય એવું पक्षी क्यूँ छे? तो जेंटो पेंग्विन। बराबर, जेंटो पेंग्विन छे ए सौथी वधारे झड़पी छे, तरी सके छे। त्यार पछी छे 54 नंबर सौथी धीमे उड़तु पक्षी क्यूँ छे? तो अमेरिकानो वुडकॉक, एटले के अमेरिकानो जे कागड़ो छे वुडकॉक, वुड कागड़ो, ए सौथी धीमू उड़े छे। कया पोपट बधी जग्याए जोवा मळे छे? रोज रिंग पेराकिट, आपने जे अहींया आपणी बाजुए सुडा जोवा मळे छे ने, एने कॉलरे जे ब्लेक कलरनो पट्टो होय छे, एनी पार्ट एनी ऊपर रेड कलर की रिंग हो, तो एने रोज रिंग पेराकिट तरीके ओळखवामां आवे छे। ज्यारे आपणे गुजराती में तुई अथवा तो सूडो कहता होईए छे। बराबर, फ्रूट्स खाईने पछी नीचे फेंके ने पछी आपणे एम कहीए के सूडानुं खाधेलुं छे, तो ए बधी जग्याए जोवा मळे छे। त्यार पछी छे 56 नंबर, सौथी ऊंचे उड़तुं गायक पक्षी क्यूँ छे? तो छे रोज ब्रिस्टेड रोज फिंच। बराबर, गुलाबी तूती। आपणी आजूबाजू तमारा घरनी आजूबाजू जो क्यांय तळाव के एवुं क्यांय होय तो नदी में ना बधे एवी जग्या उपर गुलाबी तूती छे जोवा मळे छे। ओके, त्यार पछी छे सौथी नानुं शिकारी पक्षी क्यूँ छे? तो सौथी नानुं शिकारी पक्षी कार्निवोरस छे, तो व्हाइट फ्रंटेड फाल्कोनेट। बराबर, एक टाइपनुं नाना बाज जेवुं पक्षी छे फाल्कोनेट, तो व्हाइट फ्रंटेड फाल्कोनेट छे सौथी नानुं पक्षी छे, शिकारी पक्षी, सौथी नानुं नहीं। सौथी वधु पीछा एटले के फीधर्स कया पक्षी ना होय, कया पक्षी ने होय छे? तो व्हिसलिंग स्वान, एटले व्हिसलिंग स्वान सिसोटी हंस छे, एना सौथी वधारे पीछा होय छे, एटले के एना फीधर्स होय छे। त्यार पछी छे 59 नंबर, सौथी ओछा पीछा कोने होय छे? तो पिग्मी घोड छे ने सौथी ओछा पीछा होय छे। 60 नंबर, कया पक्षीओने सौथी मोटो वर्ग छे, कया पक्षीओनो सौथी मोटो वर्ग छे, एटले के माखी खानारावो। बराबर, टायरंट फ्लाय कैचर। बराबर, इंडियन पेराडाइज फ्लाय कैचर આપણે જોયેલો છે, બહુ સુંદર પક્ષી છે। બરાબર, દુધરાજ તમે નામ સાંભળેલું હશે, મને ટાઈમ રહેશે તો હું ફોટો તમને શેર કરી દઈશ। એટલે માખી ખાનારાઓ જેટલા પણ પ્રાણીઓ છે એનો વર્ગ વધારે છે, સૌથી વધારે માખી ખાનારા પ્રાણીઓ જોવા મળે, પક્ષીઓ જોવા મળે છે। 61 નંબર, ભારતનું સૌથી સામાન્ય ઈગલ કયું છે? તો ટોની ઈગલ છે એ ભારતનું સૌથી સામાન્ય ઈગલ છે, બધા વિસ્તારમાં જોવા મળે છે, દેશી ઝુમ્મસ જેને કહેવામાં આવે છે। ત્યાર પછી 62 નંબર, શરીરની લંબાઈના પ્રમાણમાં સૌથી નાની સાંચ કયા પક્ષીની છે? શરીરની લંબાઈ વધારે છે પણ સાંચનું પ્રમાણ છે એ કેવું છે? નાનું છે। બરાબર, શરીરની લંબાઈના પ્રમાણમાં સૌથી નાની સાંચ એટલે કે બીક કોની છે? નાઇટ જાર, જેને દશરથિયું કહેવામાં આવે છે, અથવા તો ગુજરાતીમાં આપણે એને ચાપો કહીએ છીએ। ત્યાર પછી 63 નંબર, પોપટમાં સૌથી સારી વાતો કરતો પેરોટ કયો છે? બરાબર, પોપટમાં સૌથી સારી વાતો કોણ કરે છે? તો આફ્રિકન ગ્રે પેરોટ છે એ સૌથી સારી વાતો કરે છે। 64 નંબર, કદના પ્રમાણમાં સૌથી વધુ વજનદાર મગજ કયા પક્ષીનું હોય છે? તો પોપટનું મગજ છે એ કદના પ્રમાણમાં વધારે હોય છે। 65 નંબર, શરીરના વજનની સરખામણીએ સૌથી ઓછું વજનદાર મગજ કયા પક્ષીનું છે? તો ગેલિનેપ્સી પસ પક્ષી, એટલે કે સાહમૃગ તથા કબૂતર, આ બે આપેલા છે, ખાસ યાદ રાખવાના છે। શરીરના પ્રમાણમાં સાહમૃગ અને કબૂતરનું જે મગજ છે એ નાનું હોય છે। ત્યાર પછી છે 66 નંબર, સૌથી વધુ કાળું પક્ષી કયું છે? તો થ્રસ કસ્તુરો। બરાબર, આ સૌથી વધારે કાળું પક્ષી છે। કયા વર્ગમાં શિકારી પક્ષી સૌથી વધુ છે? એસીપીરી ટ્રીડી એક ફેમિલી છે શિકારી પક્ષીઓ, એસીપીરી ટ્રીડી એક ફેમિલી છે એટલે કે કુળ છે, એ કુળમાં સૌથી વધારે શિકારી પક્ષીઓ જોવા મળે છે। બરાબર, ત્યાર પછી છે 68 નંબર, માછલી પકડવા માટે કયા પક્ષીઓ ચાઇનીઝ ટ્રેઇન બનાવે છે, એટલે કે જળ કાગડો, જેને કોર્મોરન્ટ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો જેને સર્પગ્રીવા તરીકે પણ ઓળખવામાં આવે છે। અત્યારે હું તમને અહીંયા દોરી દઉં, સર્પગ્રીવા જેવું લાગે છે, આ જળ કાગડો કીધેલો છે ને, બરાબર, તો આવી રીતે કંઈક સાંચ હોય છે, હું તમને દોરી દઉં, થોડું ઘણું આઈડિયા આવે એવી રીતે, તો આવી રીતે સર્પ જેવી સાંચ હોય છે, ડોક હોય છે સોરી, અને પછી અહીંથી આ પક્ષી છે। બરાબર, તો આવી એક સર્પ જેવી એની ડોક હોય છે, એટલા માટે એને સર્પગ્રીવા કહેવામાં આવે છે। જળ કાગડો એટલા માટે કહેવામાં આવે કે કાળા કલરનો છે ને, એ પાણી ઉપર વધારે નપે છે, બરાબર, એટલે પાણીમાં જોવા મળે છે। તો આ કોર્મોરન્ટ શું કરે છે, એકબીજા એકસાથે ગ્રુપ બનાવી લે
અંદર ડૂબકીઓ મારે અને પછી આખું માછલીનું ઝુંડ હોય એની પાછળ પડી જાય, બરોબર. બધા બધી બાજુથી આવતા હોય એટલે શું કરે છે, એ લોકો આખું ગ્રુપ બનાવી લે, એટલે એક માણસ શિકાર કરે અને એક સાથે બધા શિકાર કરે, ફેર પડે, બરાબર. તો બધા શિકાર કરે અને આખું ચાઇનીઝ ટ્રેન બનાવે અને પછી શું કરે છે, એક સાથે બધા શિકાર કરે એટલે માછલી બે ક્યાંયથી ભાગી ન જાય એટલા માટે, બરાબર. તો એનું એ ગ્રુપિંગ બિહેવિયર છે. ત્યાર પછી છે, કયા પક્ષીના ભૌતિક લક્ષણો કેમલ પક્ષી તરીકે ઓળખાય છે. શાહમૃગ છે, શાહમૃગ એ રણપ્રદેશમાં જોવા મળે છે, એના એટલે કે કેમલ પક્ષી એટલે કે ઊંટ જેવું લાગે છે, બરાબર. રણમાં જોવા મળે છે, દોડી પણ શકે છે. ત્યાર પછી 70 નંબર, કયા પક્ષીઓ દેખાવામાં સુંદર હોય છે. ઓકે, મોર, દૂધરાજ, રાજાલાલ, પીળક, પોપટ, સોનેરી પીઠનો લક્કડ ખોદ, બરાબર. આ બધા છે ખૂબ સુંદર હોય છે. તમે ઇન્ડિયન પી ફોલની તો વાત ખબર છે, ઇન્ડિયન પેરાડાઇઝ ફ્લાય કેચર, ત્યાર પછી રોઝરિંગ પેરાગેટ, અથવા તમે કોઈ બી બીજો પેરોટ લઈ લો, એ બધા કેવા સુંદર દેખાય છે. લક્કડ ખોદ છે, વુડ પેકર જેને કહેવામાં આવે છે. ત્યાર પછી છે 71 નંબર, કયા પક્ષીઓ સારા ગાયક પક્ષીઓ છે, કે સારું ગાઈ શકે છે, બરાબર. દેયડ, સામા, કોયલ, ચંડુલ, કસ્તુરો, હિલમેના, આ બધા સારા ગાયક પક્ષીઓ છે. ત્યાર પછી છે 72 નંબર, કુદરતમાં બીજનો ફેલાવો કરતા પક્ષીઓ કયા છે. ઓકે, વૈયા, બરાબર, જેને આપણે વૈયા ઉડાડવા માટે પહેલાં જતા ને ગામડાઓમાં, હજી પણ જાય છે જે લોકોને વાડી હોય કે ઝાર હોય કે બાજરો હોય કે તમે એવું કંઈ વાવેલું હોય ને પછી વૈયા ઉડાડવા જાય, બરાબર. તો સુગરી એટલે કે વૈયા. ત્યાર પછી બુલબુલ, ચિલોતરો, ટૂંક ટૂંક્યું એટલે કે કોપર સ્મિટ, બારબેટ, કબૂતર, હરિયલ, બરાબર. આ બધા શું કરે છે, કુદરતમાં બીજનો ફેલાવો કરે છે. હું તમને એક ખાસિયત કહી દઉં, એ એક અમેઝિંગ ફેક્ટ છે કે અમુક અમુક પ્લાન્ટ્સ એવા છે કે એ પક્ષીઓના ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી પાસ ન થાય ને તો એ ઉગે પણ નહીં. તમારી જાતે તમારે પીપળો વાવવો હશે ને તો નહીં ઉગે. તમારી જાતે તમારે વડલાનું વૃક્ષ વાવવું હશે ને તો નહીં ઉગે. તમે કોઈ બીજી જગ્યાએથી ટેટા લઈ આવો છો અને પછી તમે એને વાવો છો તો નહીં ઉગે, જોજો. પણ આ પક્ષીઓના ડાયજેસ્ટિવ ટ્રેકમાં એ જે કેમિકલ સિક્રેટ થાય છે એના ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી પાસ થાય છે ત્યારે એનું જે બીજ છે એ થોડું ઘણું લીસું થઈ જાય છે અને પછી કોઈ જગ્યાએ એનું જે ચરક પડે છે ને, ચોમાસું આવે છે ત્યાર પછી એ ઉગી નીકળે છે. એટલે આ બધા પક્ષીઓ ખૂબ ઉપયોગી છે. આ પક્ષીઓ જતા રહેશે તો પછી એવા પ્લાન્ટ્સ નહીં થાય, એટલે કે પીપળો નહીં ઉગે, ત્યાર પછી વડ નહીં ઉગે, બરાબર. ત્યાર પછી 73 નંબર, કયા પક્ષીઓ શિકારી પક્ષીઓ છે. શકરો, શકરો શિકારી પક્ષી છે. બાજ, યસ. ઘુવડ, યસ. સમડી, યસ. ગરુડ પણ શિકારી પક્ષી છે. 74 નંબર, કયા પક્ષીઓ સફાઈ કામદાર પક્ષીઓ છે. ગીધ, સમડી, કાગડો, આ બધા પક્ષીઓ છે સફાઈ કામદાર છે. ત્યાર પછી છે, ભયથી સાવધાન કરતા પક્ષીઓ કયા કયા છે. તો ભયથી સાવધાન કરતા હોય એવા પક્ષીઓ છે, કાળો કોસી છે, લેલા છે, ખેરખટ્ટો છે, ટીટોળી, કાબર, બુલબુલ, જંગલી કુકડો, બરાબર. ત્યાર પછી ટેલર બર્ડ છે એટલે કે જેને આપણે ટપોસિયા કહીએ છીએ. તો એ બધા શું કરે છે, ભયથી સાવધાન કરે છે. તો આપણે સમજીએ ભયથી કેવી રીતે સાવધાન કરે. જો કોઈ બી જગ્યાએ સાપ નીકળે અથવા તો કોઈ એવું જનાવર નીકળ્યું હોય, બિલાડી નીકળી હોય, તો કાગડો બોલવા માંડે, પછી કોયલ બોલવા માંડે, કાળો કોશી બોલવા માંડે, તો આ શું કરે છે કે એ એ તમને સાવધાન કરે છે કે આ વસ્તુ કંઈક આવી નીકળી છે. પણ ગામડાવાળા હોય એને ખબર હોય કે ટીટોળી બોલવા માંડે, રાત્રે સિંહ નીકળે અથવા દીપડો નીકળે અથવા તો કોઈ બીજું પ્રાણી નીકળે ટીટોળી બોલવા માંડે, પછી સાપ નીકળ્યો હોય, ઘો નીકળી હોય, તો પછી કાબર બોલવા માંડે, બુલબુલ પણ બોલવા માંડે. પછી એવું પણ જાણવા મળેલું છે, જો ભૂકંપ આવવાનો હોય ને, ભૂકંપ અર્થક્વેક આવવાનો હોય, બરાબર, તો પ્રાણીઓમાં કંઈક અલગ પ્રકારનું બિહેવિયર થઈ જાય છે. એટલે પક્ષીઓ પણ કંઈક એવા ટાઈપના ઓલા કરે છે, મેસેજ આપે છે કે હા હવે કંઈક ભૂકંપ આવે એવું લાગે છે. માણસને ખબર નથી પડતી પણ પ્રાણીઓને ખબર પડી જાય છે, એટલે કે અમુક ટાઈપના ભયથી એ સાવધાન કરી દે છે. 76 નંબર, ભારતની સૌથી મોટી એવિયરી એટલે કે પક્ષીગૃહ, જ્યાં પક્ષીઓને સાચવવામાં આવતા હોય, રાખવામાં આવતા હોય, ક્યાં આવેલું છે. ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર, બરાબર. ઇન્દ્રોડા પાર્ક પ્રાકૃતિક ઉદ્યાન ગાંધીનગરમાં આવેલું છે, ગુજરાતમાં છે, એટલે ટાઈમ રહેતો એકવાર મુલાકાત લેજો. ત્યાર પછી છે 77 નંબર, પક્ષીઓની કઈ શક્તિ સૌથી નબળી અને કઈ શક્તિ સૌથી તીવ્ર હોય છે. આની પહેલાં આપણે ક્વેશ્ચન આવી ગયો હતો કે કઈ શક્તિ છે એ નબળી હોય છે, તો સૂંઘવાની શક્તિ છે, એ ઓલરેડી આપણે ગયા લેક્ચરમાં વાત થઈ ગઈ છે. ત્યાર પછી છે જોવાની શક્તિ છે એ સૌથી તીવ્ર હોય છે, બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એકદમ જોઈ લે અને ખબર પડી જાય કંઈ કંઈક આમાં પ્રોબ્લેમ છે, એ જગ્યા ઉપર ઉતરતા પણ નથી. ત્યાર પછી 88 નંબર, કયા પક્ષીઓ એકબીજાના પીછા ઓળી આપે છે.
બરાબર, આપણે દાંતી ઉકાસકાથી આપણે આપણા વાળ છે એ ઓળવીએ છીએ ને, તો એવી રીતે શ્વેત નયન જેવા સમુચારી પક્ષીઓ એકબીજાના પીછા છે એ ઓળવી આપે છે. બરાબર છે, ખાસ યાદ રાખવાનું, પક્ષીઓ પણ આવું કરે છે. ત્યાર પછી છે 89 નંબર, કયું પક્ષી સાંચ ઉલટી રાખીને ખાય છે? બરાબર, ફ્લેમિંગો સુરખાબ છે એ સાંચ આવી રીતે ઉલટી રાખીને પછી ખાય છે. 80 નંબર, કયું પક્ષી અન્ય પક્ષીઓના અવાજની નકલ કરે, એટલે કે મિમિક્રી કરે છે બીજા પક્ષીઓના? મોકિંગ બર્ડ, કે જે 40 વધુ પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે. બરાબર, ત્યાર પછી આગળ વધીએ. 81 નંબર, કયું પક્ષી સૌથી વજનદાર માળો બનાવે છે? ઓસ્ટ્રેલિયાના રણમાં મિલી ફાઉલ પક્ષી 3 ટન વજનનો માળો બનાવે છે. આ તમારે એકદમ જોવા જેવું છે, આનું આની વસ્તી છે ને ખૂબ ઓછી થતી જાય છે, કારણ કે જમીન ઉપર માળો બનાવે છે અને એ પણ આવા ધૂળનો જ માળો બનાવે છે. એ મહિનાઓ સુધી ધૂળ ત્યાંથી ખોદી ખોદીને આખું મોટું કહેવાય ને ખાડા જેવું બનાવે છે, એટલે 3 ટનનું હોય. બરાબર છે, વિકીપીડિયા ઉપર જોઈ લેજો એનો ફોટો. કયા પક્ષીઓ કસાય પક્ષી તરીકે ઓળખવામાં આવે છે? લટોરા વર્ગના પક્ષીઓ કસાય પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, તો કસાઈનું કામ શું છે? કાપવાનું. બરાબર છે, આપણે કોઈ રિલિજન ઉપર વાત નથી કહેતા, અલગ અલગ બધા રિલિજન અત્યારે કસાયો છે અને એ વસ્તુ કંઈક ખોટી નથી. તો શું છે કે આ પક્ષી છે એ શિકાર કરે છે, શ્રિંકની વાત કરું છું, એને ઇંગ્લિશમાં શ્રિંક કહેવામાં આવે છે. શ્રિંક શું કરે છે કે કોઈ બી એનિમલનો શિકાર કરી લે અને એ શિકાર જે કાંટાવાળું કોઈ વનસ્પતિ હોય, બાવળ હોય કે પછી બોરડી હોય કે પછી કોઈ બીજો પ્લાન્ટ હોય, તો એ કાંટાની અંદર ખૂંપાળી દે. બરાબર, સમજો કે અત્યારે આ પેન છે તો કોઈ બી એનિમલ છે એને ખૂંતાડી દઈએ અને પછી એ ખાય, કારણ કે એ પડી ન જાય. એટલા માટે શું કરે છે, કોઈ કાંટા ઉપર એ ખૂંતાડી દે, આખો કાંટો છે એ શિકાર જે શિકાર કરેલો એના શરીરમાંથી પાસ થઈ જાય, પછી એ પડવાનું નથી. બરાબર, તો લટરા વર્ગના પક્ષીઓ છે અને કસાય પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે 83 નંબર, સામાન્ય રીતે પક્ષીઓ કેટલું જીવે છે? સામાન્ય રીતે પક્ષીઓ કેટલા વર્ષ જીવે છે એની વાત કરી. સામાન્ય રીતે પક્ષીઓ 10-15 વર્ષ જીવે છે, પરંતુ ગરુડ છે એ 20 વર્ષ તથા કાકાકોવા 70-100 વર્ષ જીવે છે. કાકાકોવા છે એ 70-100 વર્ષ જીવે છે. સામાન્ય પક્ષીઓ 10-15, ગરુડ 20 વર્ષ અને કાકાકોવા 70-100 વર્ષ. ત્યાર પછી 84 નંબર, કયા ઘુવડની દ્રષ્ટિ વધુ તીક્ષ્ણ હોય છે? બાન ઘુવડ છે એની દ્રષ્ટિ રાત્રિ સમયે મનુષ્યની દ્રષ્ટિ કરતાં 100 ગણી વધુ તીક્ષ્ણ હોય છે. બાન ઘુવડ છે એની દ્રષ્ટિ છે રાત્રિ દરમિયાન કેટલી? મનુષ્ય કરતાં 100 ગણી વધારે હોય છે. 85 નંબર, સૌથી મોટું શિકારી પક્ષી કયું છે? સૌથી મોટા શિકારી પક્ષી કોન્ડોર નામનું ગીધ છે. સૌથી મોટું શિકારી પક્ષી હોય તો એ કોન્ડોર ગીધ છે. ત્યાર પછી જે 86 નંબર, પક્ષીઓના હરવા ફરવાનું અને આહાર મેળવવાનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? યુરોપના ગોલ્ડન ઈગલ જેનું ક્ષેત્ર છે 1600 ચોરસ માઇલ યુરોપના છે એ ગોલ્ડન ઈગલ, એ ક્યાં જાય છે? એનું જે હરવા ફરવાનું અને શિકાર કરવાનું ક્ષેત્ર કેટલું છે? 1600 માઇલ. બરાબર, ચોરસ માઇલ, 1600 ચોરસ માઇલ. ફિલિપાઇન્સના મંકી ઇટિંગ ઈગલ જેનું છે 12 ચોરસ માઇલ અને ગ્રેટ હોર્ન આઉલ જેનું ક્ષેત્ર છે 5-6 ચોરસ માઇલ. ત્યાર પછી 87 નંબર, કયા લિંગના પક્ષીઓ મોટા ભાગે સુંદર હોય છે? બરાબર, એટલે કે મેલ નર પક્ષીઓ છે, મોર તો એ મેલ છે. બરાબર, નર છે, સુંદર છે. બરાબર, એવી રીતે ચકો તો એ નર છે. બરાબર, અલગ અલગ પ્રકારના કલર જોવા મળે છે તો એ નર છે, તો સુંદર દેખાય છે. એવી રીતે પક્ષીઓમાં જેટલા પણ નર છે એ બધા સુંદર છે. બરાબર, નર પક્ષીઓ છે એ વધારે સુંદર હોય છે ફિમેલની કમ્પેરમાં, એટલે કે માદા કરતાં. 88 નંબર, ઘર ચકલી દિવસમાં કેટલા વાર માળામાં ખોરાક લાવે છે? એટલે કે ઈંડા મૂકી દીધા, એમાંથી બચ્ચા થઈ ગયા, પછી બચ્ચાને ખવડાવવા માટે દિવસ દરમિયાન કેટલા વાર એ ખોરાક લાવે છે એનું કીધેલું છે. 220-260 વાર ખોરાક લાવે છે, આ પૂછાયું છે. 89 નંબર, દરજીડો નામનું પક્ષી માળામાં પાંદડાઓને ગૂંથવા શેનો ઉપયોગ કરે છે? કરોળિયાના જાળાનો ઉપયોગ કરે છે. 90 નંબર, ભારતનું નાનામાં નાનું પક્ષી, આપણે વાત કરી હતી ને અને તમારી કમેન્ટ્સ પણ આવી ગઈ છે, ટિક્કલ ફ્લાવર પેકર અથવા તો ફૂલ સૂંગણો જેને કહેવામાં આવે છે, ટિક્કલ ફ્લાવર પેકર અથવા તો જેને ફૂલ સૂંગણો કહેવામાં આવે છે ગુજરાતીમાં. 91 નંબર, ભારતના સારામાં સારા ગાયક પક્ષીઓ કયા કયા છે? હમણાં આપણે વાત કરી છે, બ્લેકબર્ડ, કસ્તુરો, મલબાર, વિસલિંગ એટલે કે થ્રસ, ઇન્દ્રરાજ, શ્યામા, આ બધા સારા ગાયક પક્ષીઓ છે. 92 નંબર, સૌથી વધુ ઝડપી પાંખો ફફડાવવા માટે કયું પક્ષી જાણીતું છે? હમિંગબર્ડ છે, સૌથી ઝડપી વધારે પાંખો ફફડાવે છે. કયું પક્ષી મધ ખાવાનું શોખીન છે? તો હનીબર્ડ છે, એ મધ ખાવાનું શોખીન છે. 94 નંબર, પક્ષીઓમાં કઈ શક્તિ અવિકસિત હોય છે? પક્ષીઓમાં
विचार शक्ति अने त्राणेन्द्रिय शक्ति अविकसित होय छे, एटले के विचारी नथी सकता, बराबर छे, विचारता नथी, जेने जे करवानुं करे ज राखे छे। त्यार पछी छे ધ્રાણેન્દ્રિય એટલે કે સૂંઘવા માટેની શક્તિ છે, એમાં ધ્રાણપિંડ ઓછા વિકસિત હોય છે, અવિકસિત હોય છે। ત્યાર પછી છે 95 નંબર લાફિંગ એટલે હસતા જેકાસ તરીકે કોણ ઓળખાય છે, તો ગુકાબુરા કિંગફિશર છે એ હસતા જેકાસ તરીકે ઓળખાય, લાફિંગ જેકાસ તરીકે ઓળખાય છે। 96 નંબર પૃથ્વી પર પાંખ ધરાવતું ન ઉડી શકે તેવું પક્ષી કયું છે, સામરૂ, સામરૂ છે એને પાંખ છે પણ ઉડી શકતું નથી। ત્યાર પછી છે 97 નંબર સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી કયું છે, તો વન્ડરિંગ આલ્બાટ્રોસ છે, સૌથી વધારે લાંબી પાંખો ધરાવતું પક્ષી છે। 98 નંબર સૌથી મોટું ઈગલ કયું છે, ગ્રેટ હમ્પી ઈગલ એ સૌથી મોટું ઈગલ છે। ત્યાર પછી હવે સરીસૃપ આવી જાય છે, એટલે કે પેટે ચાલનારા પ્રાણીઓ જેને ઇંગ્લિશમાં રેપ્ટાઇલ્સ કહેવામાં આવે છે, રેપ્ટોરિયલ, બરાબર છે, એટલે કે જેમાં ક્રીપિંગ જોવા મળતું હોય, જેમાં ક્રૂપિંગ જોવા મળતું હોય એવા પ્રાણીઓને રેપ્ટાઇલ્સ કહેવામાં આવે છે, સરીસૃપ કહેવામાં આવે છે, બરાબર। તો રેપ્ટાઇલ્સ વિશે આપણે આવતા એપિસોડમાં વાત કરીશું। મિત્રો, તમને તમારા મનમાં કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન છે, મૂંઝવતો હોય તો પક્ષીઓ વિશે, બરાબર, તો તમે કમેન્ટ્સ કરી શકો છો। ત્યાર પછી અમે વાત કરીએ કે ભાઈ તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરો, બરાબર। બહુ વધારે હું તમને ફોર્સ નથી કરતો, કારણ કે વિડીયોમાં આપણે કન્ટેન્ટ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ। સો મળીએ છીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।